जय हिंद दोस्तों, श्री युवा डिजिटल क्लास भावनगर में हूँ कौशिक पंड्या आप सर्व मित्रों स्वागत करूँ छू। मित्रों, युवा करियर एकेडमी भावनगर द्वारा अपना कायदा की लेक्चर सीरीज शुरू थी है, जे से कड़कड़ाट कायदो। पण एना पहला बात कर लीए मित्रों, युवा करियर एकेडमी युवा डिजिटल क्लास मध्यम थी तमे लोको घरे बैठा गुजरात सरकार द्वारा लेवानार कोईपण स्पर्धात्मक परीक्षा की व्यवस्थित तैयारी अपना अनुकूल समय करी शकशो। जेना माटे मित्रों, युवा डिजिटल क्लास में तमने दरेके दरेक स्पर्धात्मक परीक्षा माटेनो वीडियो कोर्स उपलब्ध है, जेनी मददथी तमे व्यवस्थित तैयारी करी शकशो। आ वीडियो कोर्स में मित्रों MPSW, FSW, SI त्यारबाद पंचायत मंत्री क्लार्कनी भर्तीओ होय, बिन सचिवालय होय, क्लास थ्री माटेनी जनरल बेच होय, नायब चिटनीश, मुख्य सेविका, ग्राम सेवक, स्टाफ नर्स, आर्मी, रेलवे, लोकरक्षक, फॉरेस्ट अने PSI जेवी स्पर्धात्मक परीक्षाना वीडियो कोर्स रेकॉर्डेड स्वरूपे मित्रों युवा डिजिटल क्लास में उपलब्ध छे, जेनी मददथी तमे व्यवस्थित तैयारी करशो। अने साथे साथे मित्रों, आपणने जो होय लागतुं होय के आपणे तमाम तैयारी पूर्ण करी छे पण कोई एकाद विषय जे छे मूंझवी रह्यो छे, तो आ बाबतनुं सॉल्यूशन पण अमे तमारा माटे लईने आव्या छीए कि युवा डिजिटल क्लास में मित्रों तमने विषयवाइज वीडियो लेक्चर पण जोवा मळशे। અને સાથે ને સાથે મિત્રો, યુવા કરિયર એકેડમી દ્વારા પ્રકાશિત થતા પુસ્તકો વસાવીને પણ તમે તમારી તૈયારીને એક લેવલ સુધી પહોંચાડી શકશો અને તમારું સરકારી નોકરી લેવાનું સ્વપ્ન સાકાર કરી શકશો। તો મિત્રો, વાત કરવી છે આપણે આપણી કડકડાટ કાયદો લેક્ચર સિરીઝના આજના ત્રીજા સેશનની, એટલે કે આપણું ત્રીજું ટેબલ। મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે મેં કાયદાને મિત્રો એ IPC હોય, CRPC હોય, એવિડન્સ એક્ટ હોય, આ ત્રણેય કાયદાઓને મિત્રો 40-50 ટેબલની અંદર ડિવાઈડ કર્યો છે અને આ ટેબલોના અધ્યયનથી મિત્રો આપણે એકદમ સરળતાથી આ કાયદાને તૈયાર કરી લઈશું, જેમાં ફેક્ચ્યુઅલ ડેટા પણ હશે, પ્રકારો પણ હશે, અગત્યના કન્સેપ્ટો હોય તો એને પણ મિત્રો ટેબલ સ્વરૂપે, અને કાયદાની આટલી મોટી વ્યાખ્યાઓને એકદમ માત્ર 2-5 શબ્દોની અંદર વ્યાખ્યાયિત કરી છે કે જેથી કરીને તમે આસાનીથી આ વિષયને તૈયાર કરી શકો કે જે આપણને બધાને અઘરો લાગતો હોય। તો મિત્રો, વાત કરીએ આપણા ટેબલ 3ની, અને આ ટેબલમાં મિત્રો હું તમને પહેલા માહિતી આપી દઉં કે આ ટેબલ શેના માટે છે। હવે ધારો કે મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ કલમમાં આશરો આપવા સંબંધિત જોગવાઈ કરવામાં આવી નથી, અથવા તો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ કલમ એ માત્ર તૈયારી કરવાથી ગુનો બનતી હોય તેવી કલમ છે, અથવા તો મિત્રો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ કલમ માં ફાંસીની સજાની જોગવાઈ આપવામાં આવેલી નથી, એમ કરીને તમને ચાર ઓપ્શન આપી દીધા હોય। આશરો આપવા અંગેની કલમની વાત કરીએ મિત્રો, તો કે નીચેનામાંથી કઈ કલમમાં આશરો આપવા સંબંધી જોગવાઈ કરવામાં આવી નથી, ઓપ્શન એ 52A, ઓપ્શન બી 130, ઓપ્શન સી 212 અને ઓપ્શન ડી 158। તો મિત્રો આનો જવાબ તમે કઈ રીતે આપશો, તો એ જવાબને સરળતાથી આપી શકો એટલા માટેનું આપણું ત્રીજું ટેબલ। વાત કરીએ મિત્રો ટેબલ નંબર 3ની, કે ત્યાં મેં વાત કરી છે કે કઈ બાબત ગુનો બનશે। મેં અહીંયા તમને એક સમજૂતી મળી રહે એટલા માટે આ ટેબલ તૈયાર કરાવ્યું છે। આનાથી પણ આગળ કલમો હોઈ શકે, પણ તમારે કઈ રીતે તૈયાર કરવી એનો રોડમેપ તમને મળે એટલા માટે મેં આ ટેબલને તૈયાર કરેલું છે। તો મિત્રો, કઈ બાબત ગુનો બને અને એની કઈ કલમો છે, તો સૌ પ્રથમ મિત્રો મેં વાત કરી એમ કે તૈયારીથી ગુનો બનતો હોય તેવી કલમો, કે અહીંયા માત્ર તૈયારી કરી લો તમે ત્યાં જ ગુનો બની જાય, કાર્ય કરો છો કે નથી કરતા એ મહત્વનું નથી, પણ તમે એ બાબતની તૈયારી કરી છે એટલે તમારું કાર્ય ગુનો બની ગયું અને તમને એની શિક્ષા થઈ શકે। તો વાત કરીએ મિત્રો 122મી કલમ, ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવાના ઈરાદાથી શસ્ત્રો એકઠા કરવા। હવે આપણે જો ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવાના ઈરાદે શસ્ત્રો એકઠા કરીએ, તો અહીંયા ખાલી તૈયારી જ કરી, હજી લડાઈ નથી કરી મિત્રો, ખાલી તૈયારી કરી છે, તો ખાલી તૈયારી કરી ત્યાં જ આપણું કાર્ય ગુનો બની ગયું। ત્યારબાદ મિત્રો 126મી કલમ, ભારત સાથે મૈત્રી સંબંધો ધરાવતા દેશમાં લડાઈ કરવી, લૂંટફાટો કરવી, તો એ પણ તૈયારી કરવાથી જ ગુનો
बनी जाए। त्यारबाद कलम 351 एटले के हुमलो। हवे तमे सामे वाली व्यक्ति ना मन में भय उत्पन्न थाय एवी कोई चेष्टा करो छो, धारो के हूँ कोई ना विरुद्ध मां कोई नी सामे लाकड़ी उगामू, तो मारा लाकड़ी उगामवाना कार्य थी सामे वाली व्यक्ति ना मन में भय उत्पन्न थयो, तो मारी आ लाकड़ी उगामवानु आ तैयारी छे। अथवा हूँ बायो चढ़ावतो हो तो पण एना मन में भय लागे कि आ मने क्यांक मारशे, मारा उपर हुमलो करशे, तो मारी आ तैयारी एटले के हुमलानी तैयारी ए पण गुनो बने छे। त्यारबाद आगळ वात करीए मित्रों कलम 382, तो के तमे हथियार साथे राखीने एटले के मृत्यु के महाव्यथानी के गैरकायदे अवरोध करवानी तैयारी करीने पछी चोरी करो छो, तो अहींया पण तैयारी आवी छे। त्यारबाद मित्रों 399, तो के तमे धाड़ पाड़वा माटेनी तैयारी करो छो, तो ए पण गुनो बनशे। अने मित्रों 402, तो के तमे जो धाड़ पाड़वा माटे एकठा थाओ छो तो ए पण गुनो बनशे। तो हवे तमने मित्रों अहींयाथी प्रश्न एवो पूछाय के नीचेना माथी कई कलम मां मात्र तैयारी करवाथी गुनो बने छे। ऑप्शन ए 351, ऑप्शन बी 399, ऑप्शन सी 382 अने ऑप्शन डी 403। तो अहींया तमे सरळताथी जवाब आपी शको के जवाब आवशे कलम 403। कारण तो के एमां दुर्विनियोग गुनाहित दुर्विनियोगनी व्याख्या छे, એમાં તૈયારી એ ગુનો બનતી નથી। ક્લિયર છે મિત્રો? ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો આશરો આપવા અંગેની કલમ, તો કે 52 એમાં શું છે? હાર્બર આશરો આપવાની વ્યાખ્યા કરવામાં આવી છે। ત્યારબાદ 130, તો કે ભાઈ યુદ્ધ કેદીને આશરો આપવો। ત્યારબાદ 136, તો કે લશ્કરમાંથી ભાગી ગયેલા સૈનિકને આશરો આપવો। ત્યારબાદ કલમ 157, તો કે ગેરકાયદે મંડળીના સભ્યોને આશરો આપવો। ત્યારબાદ કલમ 212, તો કે કોઈ ગુનેગારને આશરો આપવો। ત્યારબાદ કલમ 216, તો કે કસ્ટડીમાંથી નાસી ગયેલા વ્યક્તિને આશરો આપવો અથવા જેને ગિરફ્તાર કરવાનો હુકમ થયો છે એવા વ્યક્તિને આશરો આપવો। અને 216 એ મિત્રો લૂંટારુઓ અથવા તો ધાડ પાડુઓને આશરો આપ। અહીંયાથી પણ એવો જ પ્રશ્ન બને કે નીચેનામાંથી કઈ કલમમાં આશરો આપવા અંગેની જોગવાઈ નથી। તમને આમાંથી કોઈ ઓપ્શન આપી દીધો અને એક કલમ બીજી આપે તો તમારો જવાબ શું બનશે? અન્ય જે કલમ છે તે। સમજાય છે મિત્રો કે આ પ્રશ્ન કઈ રીતે આપણને પૂછાઈ શકે અને આ ટેબલ આપણને કેટલું ઉપયોગી થઈ શકે? ત્યારબાદ મિત્રો હવે અગત્યની બાબત લખી છે કે ફાંસીની સજા થાય તેવી કલમ, તો અહીંયા દર્શાવેલી કલમોમાં મિત્રો ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે ફાંસીની શિક્ષા કરવામાં આવે છે। કઈ કઈ કલમોમાં? તો કે કલમ 121, કઈ જોગવાઈ છે ભાઈ? તો કે ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવી કે લડાઈ કરવાની કોશિશ કરવી કે લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરવું। ત્યારબાદ 132, સેનાને બળવો કરવાનું દુષ્પ્રેરણ કે જેના પરિણામે સેનામાં બળવો થાય અથવા તો સેના આપણી સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરે, તો 132 એમાં પણ ફાંસી। 194, મોતની સજાને પાત્ર ગુનામાં દોષિત ઠરાવવાના ઈરાદાથી કોઈ વ્યક્તિની વિરુદ્ધ ખોટો પુરાવો આપવો, અને જો એ વ્યક્તિને ફાંસીની સજાનો અમલ થઈ જાય તો ખોટો પુરાવો આપનારને પણ ફાંસીની શિક્ષા કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો 302, આપણે સૌ જાણીએ છીએ ખૂનના ગુનામાં ફાંસીની સજા છે। 303, તો કે ભાઈ આજીવન કેદનું કેદી જ્યારે કોઈ ખૂન કરે છે તો તેને પણ ફાંસીની શિક્ષા કરવામાં આવશે। અને 305, કે તમે જ્યારે કોઈ બાળક કે પાગલ વ્યક્તિને આપઘાત માટે ઉશ્કેરો છો, આપઘાત માટેનું દુષ્પ્રેરણ કરો છો, તો પણ ફાંસીની શિક્ષા કરવામાં આવે છે। અને ત્યારબાદ અહીંયા લખ્યું 307, એટલે હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ખૂનની કોશિશમાં થોડી ફાંસી આપવામાં આવે? હા, જો તમે ડીપમાં અભ્યાસ કર્યો હોય, ઊંડાણપૂર્વક વાંચ્યું હોય, પીએસઆઈની તૈયારી કરતા, મેન્સની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આવી બાબતો ધ્યાનમાં લેવાની। કોન્સ્ટેબલ લેવલે કદાચ આપણને આવું ડીપમાં ન પૂછે, પણ પીએસઆઈ મિત્રો માટે ખાસ। તો જો તમે આ કલમનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો આની સજા તમને 10 વર્ષની આપી છે 307માં, કે ભાઈ 10 વર્ષની કેદ। પરંતુ હવે જો તમે એનાથી આગળ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય અને કલમને તમે સમજ્યા હોય તો તેમાં એવું પણ વિધાન લખ્યું છે કે જ્યારે આજીવન કેદ ભોગવતો કોઈ કેદી છે અને એ ખૂનની કોશિશ કરે અથવા અગાઉ પણ આવા ગુના માટે દોષિત ઠર્યો હોય, એ વ્યક્તિ જ્યારે બીજી વાર આવો ગુનો કરે તો એને 307માં પણ ફાંસીની સજાનું પ્રાવધાન છે। ક્લિયર છે મિત્રો? ત્યારબાદ કલમ 364, એ મુક્તિદંડ માટે એટલે કે રેન્સમ માટે કોઈ વ્યક્તિનું અપહરણ કરવું। જો મુક્તિદંડ અને ખંડણી આ બંને શબ્દો અલગ છે, મુક્તિદંડ અને ખંડણી આ બંને બાબતો થોડી અલગ પડે છે। અહીંયા આપણને આપ્યું છે મુક્તિદંડ માટે
अपहरण। त्यारबाद कलम 376 ए बी 12 वर्ष थी ओछी वयनी कोई स्त्री होय एना पर बलात्कार करवो, 376 डी बी 12 वर्ष थी ओछी वयनी स्त्री पर सामूहिक बलात्कार, तो आ बन्ने कलमोमां पण फांसीनी सजाना प्रावधानो छे। अने 376 ई वारंवार बलात्कारनो गुनो करवा बदल फांसी, अने 396 खून साथे ठार। तो आटली कलमोमां मित्रों फांसीनी शिक्षानी जोगवाई करवामां आवेली छे। हवे अहींयाथी प्रश्न पूछाय के नीचेनामांथी कई कलममां फांसीनी सजानी जोगवाई नथी। ऑप्शन ए 121, ऑप्शन बी 396, ऑप्शन सी 376 डी बी अने ऑप्शन डी 376 बी। तो जवाब आवशे आपणो 376 बी। वियोजन दरमियान पतिए एनी पत्नी साथे करेलो संभोग एने बलात्कार गणवामां आवे छे, पण एमां फांसीनी शिक्षा नथी। क्लियर छे मित्रों? आशा राखू छू कि आ टेबल थी तमने आवा अघरा लागता प्रश्नों केवी सरळताथी तमे सोल्व करी शकशो तेनो ख्याल आवी गयो हशे। तो मित्रों मळीए आवती काले, पण एना माटे तमे रेग्युलर अमारी आ लेक्चर सीरीजनो लाभ लेवा माटे युवा करियर एकेडमी भावनगरनी यूट्यूब चैनल ने सब्सक्राइब कर लेजो। साथ तमे अमारा युवा डिजिटल क्लास एप्लिकेशन डाउनलॉड कर लेशो कि जेमा तमने विविध विषयों वीडियो लेक्चर अने तमाम स्पर्धात्मक परीक्षा की विविध विषयों की वीडियो बेच पण उपलब्ध थशे, जेनाथी तमे वधु सारी अने ओछा खर्चे अने तमारा अनुकूल समये घरे बैठा तैयारी करी शकशो। त्यारबाद इंस्टाग्राम ट्विटर कोई पण सोशल मीडिया ना माध्यम थी मित्रों तमे अमारी साथे जोड़ाई शको अने आज लेक्चर ने मित्रों पीडीएफ स्वरूपे मेळववा माटे अमारी टेलिग्राम चैनल ने पण तमे सब्सक्राइब करी लेशो अने आ वीडियो कोर्स विशेनी वधु माहिती मेळववा माटे मित्रों तमे अमारी एकेडमी नो संपर्क 9016808018 पर पण कॉन्टेक्ट करीने माहिती मेळवी शकशो। मळीए नेक्स्ट टाइम एक नवा वीडियो लेक्चर साथे, एक नवा टेबल साथे, एक नवा कोष्टक साथे। त्यां सुधी मानो व्यवस्थित अभ्यास करी लेशो। थैंक यू सो मच। जय हिंद, जय भारत।